સુરતના સલાબતપુરા વિસ્તારમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા યુવકની ચપ્પુના ઘા ચીકી હત્યા કરી દેવામાં આવી હતી। બીજી તરફ બનાવની જાણ થતા રાત્રિના સમયે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, ત્યારે આ બનાવમાં પોલીસે બે લોકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સલાબતપુરા વિસ્તારમાં આવેલા ધામલવાડ શેરી પાસે રહેતા મોહમ્મદ અદનાન લક્ષ્મી માતાના મંદિર પાસે મોબાઈલ રિપેરિંગ તેમજ એસેસરીઝની દુકાન ધરાવતા હતો। ગત રાત્રિના સમયે તેની દુકાન બહાર જ બે યુવકો આવીને ઝઘડો કરીને ચપ્પુના ઘા ઝીકી હુમલો કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત મોહમ્મદ અદનાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતો, જ્યાં સારવાર દરમિયાન અદનાનનું મોત નિપજ્યું હતું। ઘટનાની જાણ સલાબતપુરા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર અને સિવિલ હોસ્પિટલ પર દોડી આવ્યો હતો। પોલીસે ઘટના અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બે દિવસ પહેલા નજીવી પાર્કિંગની બાબતે મોબાઈલની દુકાન ધરાવનાર મોહમ્મદ અદનાન સાથે અસામાજિક તત્વો એવા બે યુવક શેજાન મુલતાની અને શેખ મુસેફ શેખ અબ્દુલ રશીદનો ઝઘડો થયો હતો, જે ઝઘડાની અદાવતમાં ગદરોજ બંને યુવકો મોપેડ પર આવીને મોહમ્મદ અદનાન સાથે મારામારી કરી ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટ્યા હતા। સામાન્ય ઝઘડાની અદાવતમાં મૃતક યુવકને બંને યુવકોએ છાતીના ભાગે બે ઘા તેમજ ડાબા હાથની આંગળી ઉપર ચપ્પુના બે ઘા મારી ફરાર થઈ ગયા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે।